પ્રિયસી ગુરુ આજનો આપણો ટોપિક છે એન્જિનિયરિંગ મિકેનિક્સ કે જે મિકેનિકલ એન્જિનિયરિંગની આવનારી ભરતી જેવી કે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અથવા ડિપ્લોમામાં સ્ટડી કરતા વિદ્યાર્થી મિત્રો કે જે મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં છે અને એમના માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે આપણો ટોપિક છે એન્જિનિયરિંગ મિકેનિક્સ. પહેલા તો કે જોઈએ મિકેનિક્સ એટલે શું. હવે એની પ્રોપર ડેફિનેશન કે સાયન્સ કન્સર્ન વિથ ધ બિહેવિયર ઓફ ફિઝિકલ બોડીઝ વિથ સબ્જેક્ટેડ ટુ ફોર્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. હવે કે સાયન્સ કોને આધારે કે ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ ના કારણે કોઈ પણ જે ફિઝિકલ બોડી છે એના બિહેવિયર ઉપર જે સ્ટડી કરવામાં આવે એને કહેવાય મિકેનિક્સ. હવે એન્જિનિયરિંગ મિકેનિક્સ ની ડેફિનેશન શું છે. એન્જિનિયરિંગ સાયન્સ છે વિચ ડીલ્સ વિથ ધ પ્રિન્સિપલ ઓફ મિકેનિક્સ અલોંગ વિથ ધ એપ્લિકેશન ઓફ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ. હવે આનો મતલબ શું છે તો કે એન્જિનિયરિંગ સાયન્સ છે કે જે પ્રિન્સિપલ્સ ઓફ મિકેનિક્સ એટલે કે મિકેનિક્સ ના સિદ્ધાંતોના આધારે સ્ટડી કરે છે. પણ ક્યારે તો કે જ્યારે એન્જિનિયરિંગ પ્રોબ્લેમ છે તેના ઉપયોગમાં લેવામાં આવે ત્યારે. બે પ્રકાર છે એન્જિનિયરિંગ મિકેનિક્સના. પહેલું છે સ્ટેટિક્સ અને બીજું શું છે ડાયનેમિક્સ. અહીંયા તો કે સ્ટેટિક એટલે શું તો કે ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ મિકેનિક્સ. ભાઈ એન્જિનિયરિંગ મિકેનિક્સની શું છે બ્રાન્ચ છે. ઇટ ડીલ્સ વિથ ધ ફોર્સ એન્ડ ધેર ઇફેક્ટ્સ વેન બોડી ઇઝ ઇન રેસ્ટ. કે જ્યારે બોડી છે રેસ્ટમાં હોય ત્યારે ફોર્સ અને તેની ઇફેક્ટ્સ સ્ટડી કરવામાં આવે ત્યારે એ સાયન્સને કેવું કહેવાય તો કે સ્ટેટિક્સ. હવે ડાયનેમિક્સ છે કે ડાયનેમિક્સમાં શું છે તો કે ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ મિકેનિક્સ. એન્જિનિયરિંગ મિકેનિક્સની એક બ્રાન્ચ જ છે કે ઇટ ડીલ્સ વિથ ધ ફોર્સ એન્ડ ધેર ઇફેક્ટ વેન બોડી ઇઝ ઇન મોશન. કે જ્યારે બોડી છે મોશનમાં હોય ક્યારે મોશનમાં હોય ત્યારે ત્યારે શું સ્ટડી કરવાનું તો કે ફોર્સ અને તેની ઇફેક્ટ. તો એને કહેવાય ડાયનેમિક્સ. હવે જોઈએ ફોર્સ. ફોર્સ એટલે શું એને ગુજરાતી કહેવાય બળ. બરાબર તો કે ફોર્સ છે એ એક એજન્ટ છે. શું છે એજન્ટ કે જે કોઈ પણ વસ્તુ સ્ટેડી હોય બરાબર તો એને મોશનમાં લાવી શકે છે અથવા કોઈ પણ વસ્તુ મોશનમાં હોય તો તેને સ્ટેડી કરી શકે છે. એ જે એજન્ટ છે એને કહેવાય ફોર્સ. બરાબર એજન્ટ વિચ પ્રોડ્યુસ ઓર ટેન્ડ્સ ટુ પ્રોડ્યુસ એન્ડ ડિસ્ટ્રોય ઓર ટેન્ડ્સ ટુ ડિસ્ટ્રોય ઓફ મોશન ઓફ બોડી. બરાબર સમજાઈ ગયું કે એવું એજન્ટ છે કે જે કોઈ પણ વસ્તુ મોશનમાં હોય તેને સ્ટડી કરી શકે છે અને સ્ટડી હોય તેને મોશનમાં લાવી શકે છે. બરાબર હવે ફોર્સને આપણે યુનિટ જોઈએ. શું યુનિટ એકમ. એક એસઆઈ યુનિટ છે એમાં છે ન્યૂટન ઓર કિલો ન્યૂટન. બરાબર ન્યૂટન અથવા કિલો ન્યૂટન. અને એક એમકેએસ યુનિટ છે એને કહેવાય કિલોગ્રામ ફોર્સ કેજીએફ. હવે ઘણીવાર વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ દે કે 1 kgf ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ ન્યૂટન. બરાબર તો એનો આન્સર આવે 9.81 એક કિલોગ્રામ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 9.81 ન્યૂટન. હવે ફોર્સની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલી લાક્ષણિકતા છે મેગ્નિટ્યુડ એટલે કે માત્રા. બીજું છે ડાયરેક્શન એટલે કે દિશા. થર્ડ છે નેચર એટલે કે ફોર્સનો પ્રકાર. ફોર્થ છે પોઈન્ટ ઓફ એપ્લિકેશન
પોઈન્ટની એપ્લિકેશનનો પ્રકાર. હવે મેગ્નિટ્યુડ જોઈએ કે માત્રા. હંમેશા કોઈ પણ ફોર્સ હોય એ કોઈ પણ માત્રામાં જ આપેલો હોય. અમે ધારો કે એક્ઝામ્પલ છે તો કે 10 ન્યૂટન છે, 5 ન્યૂટન હોય, 20 ન્યૂટન, એક માત્રા કોઈ પણ ફિક્સ આપેલી હોય, બરાબર. હવે છે ડાયરેક્શન કે દિશા. હંમેશા કોઈ પણ ફોર્સ હોય એ કોઈ પણ એક દિશા આપેલી જ હોય. કે ભાઈ ધારો કે કોકે કીધેલું હોય કે ભાઈ એક્સ વાય ડાયરેક્શનમાં લાગે છે, તો ડાયરેક્શન છે એક્સથી લઈને વાય તરફ જાય છે એ ફોર્સ છે, બરાબર. તો કે એક્સ વાય ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે, તો કે એક્સથી લઈને વાય બાજુ, તો એક એક્સથી વાય જે ડાયરેક્શન બતાવી દીધી એ ડાયરેક્ટ દિશા થઈ ગઈ છે, સમજાવ. કે જેથી આપણે ખબર પડે કે ફોર્સ છે એ આ બાજુથી પેલી બાજુ જાય છે. હવે છે નેચર, એટલે એના પ્રકાર. તો પ્રકારમાં આવે છે ટેન્સાઇલ ફોર્સ હોય અને કમ્પ્રેસિવ ફોર્સ હોય. ટેન્સાઇલ એટલે શું? તો કે એક ઓબ્જેક્ટ છે, બરાબર, આ એક એની એક્સિસ છે, કે એક્સિસ છે એની બે બાજુ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગતો હોય. કેવા? તો કે પુશ ફોર્સ, બરાબર, ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગતો હોય. આને કહેવાય કમ્પ્રેસિવ ફોર્સ. હવે જ્યારે એ જ રીતે એક ચોક છે એના ઉપર બે ઓપોઝિટ ડાયરેક્શનમાં અને જેમની એક્સિસ એક હોય તેવા ઓપોઝિટ પુલ ફોર્સ છે, કે અલગ અલગ ડાયરેક્શનમાં ખેંચાય છે, બરાબર, તો એને કહેવાય ટેન્સાઇલ ફોર્સ, બરાબર. હવે છે પોઈન્ટ ઓફ એપ્લિકેશન. તો કે ફોર્સ છે એનો પોઈન્ટ કયો છે? કે જે જગ્યાએ તે લાગે છે. હવે જોવો, તો કે ધારો કે એક આ બીમ છે, બરાબર, નીચેથી ફિક્સ કરેલો છે. હવે હું જ્યારે ફોર્સ અહીં આપું છું એનો એક પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, બરાબર, ત્યાંથી હવે ફોર્સનું શું થશે? આના ઉપર ફોર્સ આવશે તો આ બીમ શું થશે? બેન્ડ થશે, બરાબર. હવે એ જ રીતે બીજું એક બીમ રાખ્યું છે કે જેને કેન્ટિલીવર બીમ કહેવાય છે, એને ફિક્સ છેડે રાખ્યું છે, બરાબર. હવે એના લાસ્ટ છેડા ઉપર એક પોઈન્ટે ફોર્સ આપવું છે, બરાબર, કે જેનાથી શું થશે? આખું બે બીમ છે આ રીતે બેન્ડ થશે, બરાબર. તો અલગ અલગ પોઈન્ટ છે એ જેમ જેમ પોઝિશન એની ચેન્જ કરતું હોય તો એ પ્રમાણે એની ઇફેક્ટ પણ અલગ અલગ આવે. જો મિત્રો તમને આ વિડીયો અમારો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.